गुड मॉर्निंग स्टूडेंट। હવે આપણે એક લાસ્ટ થિયરી આ ચેપ્ટર ની એના તરફ આગળ વધવાના છે। ટેક્સ્ટબુક ની તમે માહિતી ભણી ગયા છો, બેઠી એ જ છે, સેમ ટુ સેમ, કોઈ શબ્દનો પણ ફેરફાર નથી, પણ આપણે નીટ માં એક વખતે બધી જ માહિતીને રિવાઇઝ કરી જઈશું ઝડપથી। જીવ ઊર્જા, જીવંત સજીવની ઊર્જા, અથવા તો આપણે એમ કહીએ કે જે સજીવ છે એની અંદર રહેલી ઊર્જાઓને શું કહેવાશે, જૈવ ઊર્જા। સૂર્ય ઊર્જામાંથી ફક્ત 0.2 ઊર્જા જે પૃથ્વી પર પહોંચે છે અને જૈવ ભાગમાં પરિણમે છે। કેવી રીતે જૈવ ભાગમાં પરિણમે, તો કે સૂર્યપ્રકાશમાંથી ઊર્જા મેળવીને વનસ્પતિ ગ્લુકોઝ બનાવે છે અને એ વનસ્પતિ ઊર્જા મેળવે, એ વનસ્પતિને બીજું કોઈ પ્રાણી ખાય છે, એવી રીતે એક સાંકળ ચાલ્યા કરે છે। તો સૂર્યમાંથી ખરેખર ઊર્જા છે તે પૃથ્વી પર પહોંચી અને જૈવભારમાં પરિણમી। વિશ્વભરમાં લોકો દ્વારા વપરાતો વાર્ષિક અજૈવભાર કરતા 10 ગણા વધારે છે। વિશ્વભરમાં લોકો દ્વારા વપરાતો વાર્ષિક અજૈવભાર કરતા એ ઊર્જા છે તે 10 ગણી વધારે છે। જૈવ ઊર્જા એ જૈવિક સ્ત્રોતમાંથી પ્રાપ્ત કરેલ ઊર્જા છે। જૈવ ઊર્જા એ જૈવિક સ્ત્રોતમાંથી પ્રાપ્ત કરેલ ઊર્જા છે। તેને વિસ્તૃત રૂપે પ્રાણીજ ઉર્જા અને જૈવ ઇંધણોમાં વેચી શકાય છે। તેને વિસ્તૃત રૂપે કેવી કહેવાશે, પ્રાણીજ ઉર્જા અને જૈવ ઇંધણોમાં વેચી શકાય છે। કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ પણ જૈવિક ક્રિયા દ્વારા પ્રાપ્ત થાય છે। આપણે એમ કહીએ કે કોલસો અને પેટ્રોલિયમ તો નિર્જીવ છે, પણ ખરેખર કોલસો બન્યો કેવી રીતે છે, તો કે જ્યારે વનસ્પતિ એકાએક દટાઈ ગઈ હોય, આખા ને આખા જંગલો એકાએક દટાઈ ગયા હોય, એને ઓક્સિજન મેળવવાની પણ જરા પણ ઓપ્શન નહીં બચે, અને અચાનક પરિસ્થિતિમાં જ્યારે એનું દહન થાય ત્યારે અપૂર્ણ દહન થવાના કારણે એ જે વનસ્પતિ છે તે શેમાં કન્વર્ટ થઈ હોય, કોલસામાં કન્વર્ટ થયેલી જોવા મળે છે। અશ્મિ ઈંધન કેવી રીતે મળે છે, પેટ્રોલ કેવી રીતે મળે છે, તો કે પેટ્રોલિયમ બહુ મોટી સંખ્યામાં પ્રાણીઓના હાડકા, પ્રાણીઓના શરીરનું અજૈવિક વિઘટન થયું હોય, જ્યારે શોષણ નહીં થયું હોય અને એનું પણ કોલસાની જેમ અપૂર્ણ વિઘટન થાય, એટલે શરીરમાંથી તેલ રિલીઝ થશે અથવા તો શરીરમાંથી તેલ બહાર નીકળશે। જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે જયારે આપણે રીંગણના ભરથા બનાવીએ છીએ, ત્યારે તમે રીંગણ છે કે દૂધીનું ભરથું હોય, તો તમે દૂધીને જયારે શેકો છો ગેસ ઉપર, જયારે એ પૂરેપૂરી શેકાઈ નથી, થોડી ગરમ થઈ હોય ને, ત્યારે એમાંથી તેલ નીકળે છે, અને જયારે પૂરેપૂરી શેકાઈ જાય ત્યારે એ તેલ છે એ સંપૂર્ણ બાષ્પમાં ફેરવાઈ ગયું હોય અને બાકીનો ભાગ છે તે રાખમાં ફેરવાઈ ગયો હોય। તો અગર તમે એ દૂધી કે રીંગણને અપૂર્ણ દહન કરો અને એમ જ રાખી મૂકો, એટલે ડિશમાં તમને તેલ પડેલું દેખાશે। એક્ઝેક્ટ લાઈક કે પ્રાણી જે શરીર છે તેનું અપૂર્ણ દહન થવાના કારણે શું બન્યું હશે, તેલ બન્યું હશે અથવા તો પેટ્રોલિયમ બન્યું હશે। કેટલીક જગ્યા પર આવા જે લક્ષણો છે તેના આધારે ગેસ ઉત્પન્ન થાય છે, તો આ કુદરતી ગેસ પણ જૈવિક ક્રિયા દ્વારા જ ઉત્પન્ન થતો જોવા મળે છે, પરંતુ તે અશ્મિ ઇંધણ તરીકે ઓળખાય છે। જે ઉર્જા એ વિકાસશીલ દેશોમાં ખાસ કરીને ગામડામાં ઉપયોગમાં લેવાય છે। જૈવ ઇંધણ આગની શોધ થઈ ત્યારથી જ જૈવ ઇંધણ અથવા તો જૈવ ઉત્પત્તિ વાળા ઇંધણનો વપરાશ થાય છે। ઉર્જા પ્રાપ્તિ માટેની બીજી પદ્ધતિઓ હોવા છતાં ઇંધણ એ મુખ્ય સ્ત્રોત છે। જૈવ ઇંધણનું પુનઃપ્રાપ્ય પણ બની શકે છે, તમે ભણી ગયા છો પુનઃપ્રાપ્ય અને અપ્રાપ્ય સ્ત્રોત, કોને કહેવાય છે પુનઃપ્રાપ્ય, તો કે જેનું રૂપાંતરણ થઈને ફરીવાર બીજા સ્વરૂપમાં મેળવી શકાય, એને અપ્રાપ્ય કે જે એના મૂળભૂત સ્વરૂપમાં જેવી રીતે વાપરતા હતા એના સ્વરૂપમાં ફરી પાછું એમાંથી તરત મેળવી શકાય નહીં, અને જો આને યોગ્ય રીતે વાપરવામાં આવે તો વિકાસશીલ દેશોમાં થતા ઉર્જાની તકલીફને નિવારી શકાય છે। સુધારેલી તકનીક દ્વારા અશ્મિ ઇંધણના બદલે જૈવ ઇંધણનો વપરાશ કરી શકાય છે। જૈવભારનો ઉપયોગ ગેસ ઉત્પન્ન કરવા, પંપ ચલાવવા, આલ્કોહોલ મેળવવા, પેટ્રોલની અવેજીમાં ખોરાક રાંધવા અને અજવાળું મેળવવા માટે જૈવિક ગેસને ઉત્પન્ન કરવામાં આવે છે અને વીજળી મેળવવામાં આવે છે। જૈવ ઇંધણ લાકડું, ખેતીવાડી, ખેત ઉદ્યોગ અને પશુના મળમૂત્ર, છોડ કે જે આલ્કોહોલ, તેલ અને પેટ્રોલિયમ ઉત્પન્ન કરે છે તેમાંથી મળે છે। ગાયનું છાણ, વિકાસશીલ ગ્રામ્ય વિસ્તાર પશુઓના મળને થેપીને તેનો ઉપયોગ સામાન્ય ઈંધણ તરીકે થતો હોય છે। ખેતરોનું શક્તિશાળી બળતણમાં પણ બગાડ પામે છે, અહીં આપણે કહીએ કે ખેતરોનું શક્તિશાળી જે લાકડું છે એ પણ બળતણમાં આપણે વાપરી લઈએ છીએ। આ છાણનો ઉપયોગ બાયોગેસ બનાવવામાં પણ થઈ શકે અને સાથે સાથે તેમાંથી ખાતર પણ મળે છે। છાણાને થેપીને બનાવેલા થેપણ કરતા બાયોગેસને બાળવાની અને ઉર્જા આપવાની ક્ષમતા વધુ હોય અને ધુમાડો પણ ઓછો થાય છે, જેથી કરીને શું થશે, પ્રદૂષણ ઓછું ફેલાશે। ઉપરાંત તમામ અવલોકન બાદ આપણે જાણી શકીએ કે જૈવ ગેસ એ વધુ અસરકારક છે।
बायोगेस ए जीवाणुओं की प्रक्रिया द्वारा उत्पन्न थे वायुनु मिश्रण है जे ईंधन तरीके वापरी शकाय छे। आपणे जाणीए छीए तेम के जीवाणु तेना विकास अने चयापचयनी क्रिया दरमियान अंतःपेदाश तरीके अमुक गैस उत्पन्न करे छे। आ गैसना प्रकार जीवाणुओनी जात पर अने जैविक पदार्थ जेना पर तेओ नभे छे तेना पर आधारित छे। अर्थो आठो चीज अने पैरानी बनावटमां मुख्यत्वे CO2 वायु उत्पन्न थतो जोवा મળે છે। આથાવાળી કોઈ વસ્તુ છે, ચીજ છે, પીણાની બનાવટ વગેરે આપણે સૂક્ષ્મજીવો અને માનવ કલ્યાણ અત્યારે આપણે જે ધ્યાનમાં લીધેલું છે એમાં સ્ટાર્ટિંગના પોઈન્ટમાં જ આપણે વાત કરી ગયા છીએ કે ભાઈ કઈ રીતે બેક્ટેરિયા કે કોઈ ફૂગ છે કે એ ચીજ કે દૂધની બનાવટ માટે ઉપયોગમાં આવી શકે। જ્યારે કેટલાક બેક્ટેરિયા સેલ્યુલોઝ પર અચાનક રીતે વિકસે અને CO2 સાથે મોટા પ્રમાણમાં મિથેન અને હાઇડ્રોજન પણ ઉત્પન્ન કરે છે। આ જીવાણુઓ સામૂહિક રીતે મિથેનોજન કહેવાય અને સામાન્ય જીવાણુઓ મિથેનો બેક્ટેરિયા કહેવાય। આ જીવાણુ સામાન્ય રીતે સીવેજ વખતે એટલે કે મળમૂત્રના જે કોહવટ છે એને સીવેજ કહીએ તો સીવેજ વખતે અજારક પદાર્થ તરીકે કાર્ય કરે છે। આ જીવાણુઓને ઢોરના આમાશય સમયમાં એટલે કે ઢોરના આમાશય આપણે કહીએ કે એની અંદરનો જે જઠરનો એક ભાગ છે સમયમાં જોવા મળે છે। ઢોરના ખોરાકમાં રહેલું સેલ્યુલોઝ વધુ પ્રમાણમાં આમાશયમાં રહેલું હોય છે અને આ સેલ્યુલોઝને અલર્જને કારણે શું થશે તો કે ખોરાક સરળતાથી તોડી શકશે। તેમાંથી ઢોરને પોષણ પૂરું પાડે છે જેથી તે ઢોરના છાણને આ જીવાણુઓ ભરપૂર રીતે ઉપયોગમાં લઈ શકે છે અને આ છાણ બાયોગેસના ઉત્પાદન માટે વપરાય છે। તેથી તેને ગોબર ગેસ પણ કહેવામાં આવે છે કારણ કે મળમૂત્રમાંથી મેળવેલો ગેસ એટલે કે ગોબર ગેસ। બાયોગેસના પ્લાન્ટમાં એક કોન્ક્રીટની ટાંકી હોય છે જેમાં અજૈવિક કચરો ભેગો થાય છે અને લુગદી જેવું બનાવાય છે। તેની ઉપર એક ઢાંકણ ઢાંકવામાં આવે છે। જેમ જેમ જીવાણુઓની પ્રક્રિયાથી ગેસ ઉત્પન્ન થાય તેમ તેમ તે ઊંચું આવશે। આમાં એક ગેસ બહાર કાઢવા માટેનું સ્થાન છે, એક પાઇપ જોડેલી હશે અને આ ગેસને આજુબાજુના ઘરમાં પહોંચાડવા માટે ઉપયોગી થશે। એમાં વપરાયેલી લુગદી એના બીજા દ્વાર મારફતે કાઢી તેનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે। ઢોરના છાણ ગ્રામ્ય વિસ્તારમાં વધુ પ્રમાણમાં મળી રહે છે જેથી ગ્રામ્ય વિસ્તારમાં ગોબર ગેસ પ્લાન્ટ વધુ હોવા જોઈએ। આવી જ રીતે ઉત્પન્ન થયેલા જૈવ ગેસ રાંધવામાં અને અજવાળું ફેલાવવા માટે પણ ઉપયોગી છે। આ ટેકનોલોજીનો ભારતમાં ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશનના પ્રયત્ન દ્વારા કરી શકાયો છે। પૂછાય છે આમાં કે ઇન્ડિયાની અંદર આ ગોબર ગેસ પ્લાન્ટ નો ઉપયોગ કોની મદદથી કરી શકાય તો કે ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને ખાદી અને વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન દ્વારા આ શક્ય બન્યું। જે ફાર્મ હાઉસમાંથી કચરો મળે છે એ કચરામાંથી આપણે ધ્યાનમાં લઈએ કે ગાયનું છાણ, નકામો ઘટક, મળ, મૂત્ર વગેરેનો આર્થિક રીતે ઉપયોગ ગોબર ગેસ બનાવીને કરી શકાય છે। તે મિથેન અને હાઇડ્રોજન, નાઇટ્રોજન અને હાઇડ્રોજન સલ્ફાઇડ થોડા પ્રમાણમાં ધરાવે છે અને એની અંદર ઘણી બધી વખત પૂછાઈ ગયેલું છે કે મિથેન કેટલા ટકા, CO2 કેટલા ટકા। મિથેન છે તે 60-70%, CO2 છે તે 30-40%, અને એની સિવાય હાઇડ્રોજન, નાઇટ્રોજન અને હાઇડ્રોજન સલ્ફાઇડ થોડા પ્રમાણમાં મળે છે। બાયોગેસ એ નક્કામાં જૈવવારના અજૈવ આથવણથી મળે છે। આ અજૈવ આથવણ ત્રણ તબક્કામાં જોઈ શકાય। તમે જુઓ અહીંયા એક આપણને આની રચના એક જોવા મળે છે જે આપણે ટેક્સ્ટબુકમાં પણ આપેલી છે। આ રચના એના ભાગોને સમજીએ તો આની અંદર એક ચોક્કસ પ્રકારનો બધો કચરો ભરેલો હોય અને એ કચરો જે છે અહીંયા ઉપર એક આ રીતની ટાંકી હોય કે જેમાં જેમ જેમ ગેસ ભરાતો જશે તેમ એ ઉપર ઉંચકાશે અને એની સાથે એ ત્યાંથી બીજે લઈ જવામાં આવશે। જ્યારે આ કચરો અહીંયા જ પડી રહે છે અને એમાંથી ગેસ ઉત્પન્ન થતો બંધ થઈ જશે એ ડાયજેસ્ટર એ રગડાને અહીંયાથી આપણે બીજા જે ભાગ છે એની અંદર મેળવી લઈશું અને એને સૂકવીને ખાતર તરીકે ઉપયોગમાં લઈ શકાય। નામ નિર્દેશન પૂછાય આ આકૃતિનું તો ધ્યાનમાં રાખશે। વૈકલ્પિક અજૈવિક જીવાણુ ઉત્સેચક પ્રક્રિયા દ્વારા જટિલ પોલિમરને સરળ પોલિમરમાં રૂપાંતરિત કરે છે। પોલિમર જેવા કે સેલ્યુલોઝ, હેમિસેલ્યુલર પ્રોટીન અને લિપિડ તૂટીને મોનોમરમાં ફેરવાય તો એને પોલિમર શું કહેવાય ગયા જો ન સમજ પડે તો ધોરણ 11 ચેપ્ટર નંબર 9 ખોલીને એક વખત વાંચી લેજો કારણ કે સેલ્યુલોઝ છે, સ્ટાર્ચ છે, લિગ્નિન છે, આ બધા શું છે, પોલિમર છે। પરંતુ લિગ્નિન અને અજૈવિક ક્ષારો તૂટી શકતા નથી અને એમને એમ જ રહી જાય છે। તો એ રહી ગયેલા ભાગને બીજા તબક્કામાં અપૂર્ણ જૈવિક સ્થિતિમાં જીવાણુની પ્રક્રિયા દ્વારા મોનોમર જૈવિક એસિડમાં રૂપાંતરણ પામે અને અંતે એસિટિક એસિડમાં પરિણમે છે। ત્રીજા તબક્કામાં અજૈવિક મિથેનોજેનિક જીવાણુની પ્રક્રિયા દ્વારા એસિટિક એસિડ મિથેનમાં રૂપાંતરણ થાય છે અને
સામાન્ય રીતે આ જીવાણુઓને સીવેજ ટ્રીટમેન્ટ દરમિયાન અજૈવિક સ્લજ તરીકે ઓળખાય છે, તો અજૈવિક સ્લજ મળે છે. આ જીવાણુઓના ઢોરના રૂમેનમાં, એટલે કે આપણે કહીએ કે જઠરના એક ભાગમાં, ઢોરના ખોરાકમાં રહેલા સેલ્યુલોઝ વધુ પ્રમાણમાં રૂમેનમાં રહેલું છે અને આ જીવાણુ સેલ્યુલોઝને પચાવી તેમાંથી ઢોરને પોષણ પૂરું પાડે છે. આખી પ્રક્રિયામાં સેલ્યુલોઝને પચાવવાની પ્રક્રિયાનો દર ખૂબ જ ધીમો છે, તેથી બાયોગેસના ઉત્પાદનમાં દરને નિયંત્રિત કરતું પરિબળ છે. બાયોગેસના ઉત્પાદનમાં એ દરને નિયંત્રિત કરતું પરિબળ કયું છે? તો કે સેલ્યુલોઝના રૂપાંતરણ કરવાની પ્રક્રિયા, કારણ કે નહીં તો અતિ ઝડપી રીતે રૂપાંતરણ થઈ જશે અને ગેસ ઉત્પન્ન થશે. બાયોગેસની ઉપયોગિતા, બસ આ પોઈન્ટ આપણે ખાસ ધ્યાનમાં રાખવાના છે. 6 પોઈન્ટ આપેલા છે તે. બાયોગેસ સરળતાથી સંગ્રહી શકાય અને એની ઉર્જાનો મહત્વનો સ્ત્રોત છે. તેનો ઉપયોગ ઘણા કાર્યોમાં થઈ શકે છે. રસોઈ બનાવવામાં પણ એનો ઉપયોગ થાય અને આ પેદાશનો ઉપયોગ ખાતર તરીકે થાય. આ મળના પરોપજીવી પર વિકાસ પામે છે, તેથી મળની માત્રા ઓછી થાય અને સ્વચ્છતા જળવાઈ રહે છે. તે પરોપજીવીના ફેલાવવાની ક્ષમતા ઓછી કરે છે અને દરેક વર્ષે પાકમાં થતો રોગચાળો ઓછો કરે છે. તેનું ઉષ્મીય આંક 23 થી 28 મેગાજુલ પ્રતિ ક્યુબ છે. આથી એના બહુ સરળતાથી એને સળગાવીને ખોરાક રાંધી શકાય. એક કોષજન્ય પ્રોટીન, આનો અર્થ એવો છે કે જયારે અત્યારે પ્રોટીન સજીવોની વધતી જતી સંખ્યાના કારણે પ્રોટીનમય દ્રવ્યોનું પ્રમાણ વધારવું જોઈએ, તો આ પ્રોટીનમય દ્રવ્યોનું પ્રમાણ વધારતા આપણે ધ્યાનમાં રાખીએ લાક્ષણિક રીતે જ્યારે ઓછા પ્રમાણમાંથી વધારે પ્રોટીન મેળવી શકાય, તો આવું જે પ્રોટીન છે એને સિંગલ સેલ પ્રોટીન કહેવામાં આવે છે. તે જીવાણુઓનો જૈવિક માસ દર છે. આ જૈવિક માસ બંને એક અને બહુકોષીય સૂક્ષ્મ જીવાણુમાંથી મળે છે. એક કોષજન્ય પ્રોટીન એ લીલ ફૂગ યીસ્ટ અને જીવાણુમાંથી મળે છે. એક કોષજન્ય પ્રોટીન તરીકે શું આવી શકે? લીલ ફૂગ યીસ્ટ અને કોઈ અન્ય જીવાણુમાંથી મળી શકે છે. કેમ મનુષ્ય કે બીજા કોઈ પ્રાણી નહીં? તો કે અહીંયા એવા એક કોષજન્ય પ્રોટીનમાં હંમેશા એવા સજીવોને જ ધ્યાનમાં લેવામાં આવે છે કે જે સજીવોનું કદ નાનું હોય અને બહુ ઓછા સમયમાં પોતાની સંખ્યા વધારી દેતા હોય. જે દરે મનુષ્યની અને પ્રાણીઓની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે, તે પ્રમાણે જૈવિક રીતે ધાન્ય, કઠોળ, શાકભાજી અને ફળોનું ઉત્પાદન વધારવું પડે છે, જેથી અમુક વર્ગ માંસના ખોરાક તરફ વધ્યો છે. જે સિરિયલ્સની માંગ વધારે, સિરિયલ્સ એટલે કઠોળ, સિરિયલ્સની માંગ વધારે છે, કારણ કે 3 થી 10 કિલોગ્રામ ધાન્ય 1 કિલોગ્રામ માંસ માટે જરૂરી છે. 3 થી 10 કિલોગ્રામ ધાન્ય છે તે 1 કિલોગ્રામ માંસ માટે જરૂરી છે. 25% કરતા વધુ માનવ જનસંખ્યા ભૂખમરો અને કુપોષણથી પીડાય છે, તેવો અલગ અલગ ઉપાય એક કોષ પ્રોટીનથી થઈ શકે, કારણ કે એટલા પ્રમાણમાં ખેતીવાડી નથી અને છતાં લોકોને પ્રોટીન અને જે જરૂરી પોષક દ્રવ્યો મેળવવા હોય તો કેવી રીતે કરી શકાય? ખેતી આપણે કરીએ તો ખેતરનું જેટલું ક્ષેત્રફળ છે એટલું જ થશે. જયારે એક કોષજન્ય પ્રોટીનની અંદર એક ખેતરની ઉપર ખેતર, ખેતરની ઉપર ખેતર એવી રીતે બનાવીને કરી શકાય. ખરેખર ખેતરની ઉપર ખેતર કરતા પણ બોટલની અંદર પણ આ સજીવોની વિકાસ પ્રેરી શકાય છે. સૂક્ષ્મ જીવાણુઓ એ પ્રોટીનના સ્ત્રોત તરીકે ઉદ્યોગમાં ઉછેરવામાં આવે છે. સ્પાઇરુલિના નામની લીલ છે એ જીવાણુ બટેટા, સ્પાઇરુલિના નામનું જીવાણુ એટલે કે લીલ, એ બટેટા પ્રક્રિયા કરતો ઉદ્યોગ છે કે જે સ્ટાર્ચયુક્ત નકામું પાણી ધરાવે છે. મોલાસીસ, પાણી, છાશ અને સીવેજ પર સહેલાઈથી ઉછેરીને પછી એમાંથી પ્રોટીન મેળવે છે. ચાઇનામાં સ્પાઇરુલિનાને બહુ મોટા પ્રમાણમાં ખાવામાં આવે છે. જેવી રીતે કેમ આપણે ચીકીના બોક્સ હોય છે, એવી રીતે સ્પાઇરુલિના ભરીને ત્યાં ક્લિયર કરેલી જે, મતલબ ક્લીન કરેલી જે લીલ છે તે ખાવામાં એ લોકો ઉપયોગમાં લે છે એઝ એન સલાડ તરીકે. જે મોટા પ્રમાણમાં ઉત્પન્ન કરી શકાય છે તે પ્રોટીન, ખનિજ આયન, ચરબી, કાર્બોહાઈડ્રેટ, વિટામિનથી ભરપૂર હોય. એમસીક્યુ કે સ્પાઇરુલિના છે તે કયા પોષક દ્રવ્ય ધરાવે છે, કયા પોષક તત્વોથી ભરપૂર છે? પ્રોટીન, ખનિજ, ક્ષાર, ચરબી, કાર્બોહાઈડ્રેટ અને વિટામિનથી ભરપૂર હોય છે. ગણતરી કર્યા મુજબ 250 કિલોગ્રામ વાળી ગાય રોજના 200 ગ્રામ પ્રોટીન બનાવે છે. એટલા જ સમયગાળામાં 250 ગ્રામ મિથાઇલોફિલસ બેક્ટેરિયા જે છે, મિથાઇલોટ્રોફસ જીવાણુ, તેના વધુ જૈવિક દળના કારણે 25 ટન પ્રોટીન બનાવે છે. વિચારો તમે, 250 કિલોગ્રામ વજનની ગાય આખા દિવસમાં 200 ગ્રામ પ્રોટીન બનાવે છે, જ્યારે 250 કિલોગ્રામ મિથાઇલોફિલસ બેક્ટેરિયા છે તે 25 ટન પ્રોટીન બનાવે છે. અને તમે વિચારો કે ગાયની સાર સંભાળ પણ કેટલી વધારે રાખવી પડતી હોય છે બેક્ટેરિયાની કમ્પેરમાં. સેમ એવી રીતે મશરૂમ ઘણા લોકો
ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગ કરે છે. મોટા પાયે મશરૂમ નો ઉછેર ઉદ્યોગ તરીકે વિકસી રહ્યો છે. તે પરથી હવે સૂક્ષ્મજીવોનો ઉપયોગ પણ ખાદ્ય પદાર્થ તરીકે થવા લાગ્યો છે. પેટ્રોલિયમના ઉત્પાદનમાં હાઇડ્રોકાર્બનના સ્ત્રોત તરીકે વનસ્પતિ આ વસ્તુ જે છે તે આપણને અહીંયા નવી જોવા મળે છે, જે આપણે ધ્યાનમાં લઈશું. પેટ્રોલિયમના ઉત્પાદનમાં હાઇડ્રોકાર્બનના સ્ત્રોત તરીકે વનસ્પતિ. હવે મેલવિન કેલ્વિને દર્શાવ્યું કે અમુક વનસ્પતિ હાઇડ્રોકાર્બન ઉત્પન્ન કરે છે. હાઇડ્રોકાર્બન એટલે આપણે વાત કરી ગયા ગ્લુકોઝ. અમુક વનસ્પતિ જેવી કે યુફોર્બિયેસી, એક્સલેપિડેસી અને એપોસાઇનેસી, આ વનસ્પતિના નામ નથી, એસી એસી પાછળ આવે છે, શેના નામ હોવા જોઈએ, શેના નામ હોવા જોઈએ, આ કુળના, જે દૂધ જેવું પ્રવાહી લેક્ટેસ ઉત્પન્ન કરે છે તે હાઇડ્રોકાર્બન ધરાવે છે. આ લેક્ટેક્સ નામના પ્રવાહી આ લેક્ટેક્સ નામના જે પ્રવાહી છે તે ચોક્કસ પ્રકારના હાઇડ્રોકાર્બન ઇંધણ તરીકે વર્તી શકે અને ઇંધણની અવેજીમાં વાહનમાં પેટ્રોલ સાથે મિશ્ર કરી વાપરી શકાય. આ પ્રકારના વનસ્પતિના ઉછેરને પેટ્રો ઉછેર કહેવાય. પૂછાય એક્ઝામમાં કે પેટ્રો ઉછેરની અંદર શેનો સમાવેશ થાય છે, તો પેટ્રો ઉછેરની અંદર વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થયેલા હાઇડ્રોકાર્બન પદાર્થોનો ઉપયોગ થાય છે. આથી પેટ્રોલની જગ્યા પર આથી આ જે હાઇડ્રોકાર્બન પદાર્થ છે તેને પેટ્રો ઉછેર કહી શકાય. આલ્કોહોલ ઇંધણ તરીકે બાયો ઇથેનોલ, જે લોકો ભાવનગર ડિસ્ટ્રિક્ટને બિલોંગ કરતા હશે ત્યાં તમે જોયું હશે કે CSMCRI કરીને જે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, તો ત્યાં એ લોકો જટ્રોફામાંથી ઇથેનોલ બનાવે છે અને ત્યાંની જેટલી પણ કાર છે એ એનાથી જ ચાલે છે. બાયો ઇંધણ જેને કહીએ તે જટ્રોફા. એન્જિનમાં થોડા પ્રમાણમાં ફેરફાર કરી પેટ્રોલના બદલે વધુ ઓછા અંશે ઇથેનોલનો ઉપયોગ કરી શકાય. શક્કરિયા, બટાટા, મકાઈ, રાંચી, સાબુદાણા અને ગોળમાંથી ઇથેનોલ મળે છે અને આવા પાકને ઉછેરવાને ઉર્જા ઉછેર કહે છે. બ્રાઝિલના દેશોમાં ગાડીના ઇંધણ તરીકે આલ્કોહોલનો ઉપયોગ થાય છે અને તે વિશ્વમાં તે પ્રથમ દેશ છે. એક્ઝામમાં પૂછાય કે ભાઈ વિશ્વનો પ્રથમ દેશ કયો છે કે જે ઇંધણ તરીકે આલ્કોહોલનો ઉપયોગ કરે છે? બ્રાઝિલ. ભારત સરકારે પેટ્રોલમાં આલ્કોહોલના મિશ્રણની છૂટ આપેલી છે. કેટલા ટકા? 5%. પૂછાય એક્ઝામમાં કે ભારત સરકારે કેટલા ટકા આલ્કોહોલ મિશ્રણની છૂટ આપેલી છે? 5%. નેક્સ્ટ છે ડેક્સ્ટ્રીન. ડેક્સ્ટ્રીન કઈ રીતે આપણને મદદરૂપ થશે? તે કઈ રુધિર રસ ફેલાવક છે, જે 6-10% ડેક્સ્ટ્રીનનું દ્રાવણ ધરાવે છે, જે રુધિર ગંઠાવા, આંચકાના નિર્જલીકરણ, આંચકા નિર્જલીકરણ અને રુધિર અવસાદનમાં વપરાય છે. તે ડી ગ્લુકોઝનું દ્રાવ્ય પોલીગ્લાયકન અથવા પોલિમર છે. સ્ટાર્ચના આંશિક જળ વિભાજન દ્વારા અથવા તો સામાન્ય શર્કરા દ્વારા ગ્લુકોનો સ્ટોક મોન્ઝેનો ટ્રોઇડ્સ દ્વારા આંશિક પોલિમરાઇઝેશન અથવા તો ઉત્સેચક ડેક્સ્ટ્રોન સુક્રોઝ દ્વારા મેળવાય છે. ઉત્સેચક વધુ ઉપયોગી છે કારણ કે તે ડેક્સ્ટ્રાન અથવા ડેક્સ્ટ્રીનનો યોગ્ય અનુભવ ધરાવતા સરળતાથી મેળવી શકાય છે. ટોટલ નવી વસ્તુ તમે જુઓ, આખું વાંચ્યા આપણે તો બહુ એના અંદર 2-3 પોઈન્ટ નવા છે. ડેક્સ્ટ્રીન તે રુધિર રસનો ફેલાવક છે, કે જે શું છે કે રુધિર રસને ફેલાવે છે. 6-10% ડેક્સ્ટ્રીન એની અંદર હોય છે, જે રુધિર રસને રુધિર ગંઠાવા, આંચકા, નિર્જલીકરણ અને રુધિર પ્રસાદનમાં વપરાય છે. શું થાય? આનો અર્થ શું છે? રુધિર ગંઠાવાની ક્રિયાની અંદર અને પ્લસ શરીરની અંદર જે લાગતા આંચકા છે એનાથી બચવા માટે, એટલે મતલબ થોડી ચિકાસના કારણે અને રુધિરને બેસતું અટકાવે છે, અવસાદન થતું અટકાવે છે. એના માટે શું છે? તમે ડી ગ્લુકોઝનું દ્રાવ્ય પોલીગ્લાયકન અથવા પોલિમર એની અંદર પીગળેલો છે. આ સ્ટાર્ચના આંશિક જળ વિભાજન દ્વારા સામાન્ય શર્કરા ગ્લુકોનો સ્ટોક બેન્ઝેટોરોઇડ્સ દ્વારા આંશિક પોલિમરાઇઝેશન અથવા તો ઉત્સેચક ડેક્સ્ટ્રન દ્વારા સુક્રોઝ મેળવવામાં આવે છે. કયા કઈ રીતે? તો કે આ બંને શર્કરા દ્વારા ઉત્સેચક ડેક્સ્ટ્રન, ઉત્સેચક ડેક્સ્ટ્રન છે તેના દ્વારા સુક્રોઝ મેળવવામાં આવે છે અને એ સુક્રોઝના કારણે ડેક્સ્ટ્રન અને ડેક્સ્ટ્રીનનો યોગ્ય અનુભવ ધરાવતા સરળતાથી મેળવી શકાય. મતલબ ટૂંકમાં આખી વાત અલગીકરણની છે. આખું યાદ રહી તો ઠીક છે, અધરવાઇઝ આ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. માત્ર એટલું યાદ રાખજો કે સિંગલ સેલ પ્રોટીન તરીકે કઈ શર્કરા આવે છે, તો સિંગલ સેલ પ્રોટીન તરીકે ડેક્સ્ટ્રીન છે તે એક ઉપયોગી શર્કરા આ ધ્યાનમાં આપણે લઈ શકીએ. પ્રોબાયોટિક તે યોગ્ય પોષક દ્રવ્ય યુક્ત સૂક્ષ્મજીવો છે, દાખલા તરીકે લેક્ટોબેસિલસ યુક્ત સ્પોલેક ટેબ્લેટ ધરાવતું પૂરક ખોરાક છે. કે જ્યારે સ્પેશિયલી જે સ્પેસમાં એમાં ગયેલા લોકો છે એ લોકો આવી ટેબ્લેટો લેતા હોય છે કે જે શરીરમાં જઈને બેક્ટેરિયા આપણા પેટની અંદર એનું પ્રમાણ વધે અને એનાથી આપણને પોષણ પણ મળે અને આપણા શરીરમાં એનર્જી મેન્ટેન રહે છે, તો એને કહેવામાં આવશે પ્રોબાયોટિક. અહીંયા ચેપ્ટર કમ્પ્લીટ થાય છે અને આને રિલેટેડ કઈ ડાઉટ હોય તો લખી રાખજો. હવે આપણે નેક્સ્ટ લાસ્ટ યુનિટ સ્ટાર્ટ કરીશું ડાયરેક્ટ અને એને માહિતી આપણે જોવાની છે.